કામથી મરગમાં દીધો રાજકોટ ચાલા ઠાણે બોલું એટલે આ બાજુ બાકી એ બાકી છે. પછી એક બાળક આ ધરમપુરથી ગુણપુર ડિલરમાં આપણે आदिवासी जोहर कल्पेश पटेल धरमपुर तालुका मुख्य आज रोज धरमपुर जीएडी विभाग खाते पामती रानपाड़ा मोटी डोडुंगरी पांभा अने मरगमाल नाई डोडुंगरी वीरवल तमाम खेडूतों साथे रजूआत करवा आया छे. जे खेतीवाड़ी लाइन छे ते बंद होवाथी ખેડૂતોને ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. જે બાબતે અમે આજરોજ કાર્યપાલક ઇજનેરશ્રીને રજૂઆત કરી અને કાર્યપાલક ઇજનેર દ્વારા પણ અમને બાંયધરી આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ ખેતીવાડીની લાઈન ચાલુ કરવામાં આવશે અને જો કદાચ એમાં કચાશ રાખીને તાત્કાલિક ચાલુ ન કરવામાં આવી આ જ ખેડૂતો સાથે આવીને આ જીબી કચેરીને સામે આંદોલન કરીશું. ખેતીવાડી લાઈન બંધ છે અને કેટલા ગામોમાં તકલીફ છે? ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ચોમાસા પહેલાંની એ લાઈન બંધ છે અને કેટલા ગામોની વાત કરીએ તો આંબાથી નીકળતું જે ફીડર છે ત્યાં મોટી ડોડુંગરી ગામ આવે છે, ત્યારબાદ બિલપુડીમાં આવતું રાનપાડા, ત્યારબાદ ધરમપુર એજીથી લાઈનમાં આવતું બામટી, મરગમાળ, વિરવર, રાજપુર, તલાટ, નાઈ ડોડુંગરી અને સાથે મનાઈ ચોંડી ત્યાંથી નીકળતું ફીડર નડકદરી, જાગીરી, ચાસમાંડવા, બોપી એ તમામ ગામોમાં હાલે એગ્રીકલ્ચર લાઈન બંધ છે. એટલે કયા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે? ખેડૂતોનો હાલભે ડાંગરનો પાક હોય અને એ પાક ઊભો હોય અને વરસાદ હાવ અત્યારે આવતો નથી જેના કારણે ઊભો પાક સુકાઈ રહ્યો છે. તાત્કાલિક લાઈન ચાલુ કરવામાં આવે તો પાણી ખેતરમાં મૂકવામાં આવે જેથી તે ભાત સારી રીતે પાકી શકે અને લાઈન ચાલુ ન કરવામાં આવી તો આવનાર દિવસોમાં આ જ ખેડૂતો સાથે જલન કાર્યક્રમ આપી. વીજ કંપનીમાંથી શું તમને ખાતરી આપવામાં આવી છે? કાર્યપાલક ઇજનેર દ્વારા અમને સંપૂર્ણ બાંયધરી આપવામાં આવી છે કે ટ્રી કટિંગ થઈ ગયું છે અને વહેલામ વહેલી તકે લાઈન ચાલુ કરી દેવામાં આવશે.